સૌ પ્રથમ અહીં ઉપસ્થિત મારા વડીલો અને મારા ભાઈ બહેનોને કચ્છના ચાંદ્રોળા ગામની અને હાલ અમદાવાદ રહેતી ત્રિષા આહિરના મીઠા મધુર જય શ્રી કૃષ્ણ. આજ અશુભ અવસરે મને બે શબ્દ બોલવાનો મોકો મળ્યો તે બદલ હું ભગવાન દાસજી બાપુની ખૂબ ખૂબ આભારી છું. દીકરી, એક લીલા પાનની અપેક્ષા હોય અને આખી વસંત જ ઘરમાં આવી જાય એનું નામ દીકરી. દીકરી એટલે ભગવાનના આશીર્વાદ નહીં, પણ દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ભગવાન. એટલે જ તો દીકરીને અંગ્રેજીમાં ગર્લ કહેવાય છે, GIRL. જી એટલે ગોડ, આઈ એટલે ઇન, આર એટલે રિયલ અને એલ એટલે લાઈફ, ગોડ ઇન રિયલ લાઈફ. દીકરીને આપણા સમાજમાં વાલનો દરિયો પણ કહેવાય છે, પણ એક અફસોસ છે કે આ વાલના દરિયાને હજી પણ શિક્ષણથી દૂર રાખવામાં આવેલ છે. અરે, આજે દેશમાં કેટલો પરિવર્તન આવી ગયો છે. દીકરા સમાન દીકરી પણ હરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. એટલે આપણે દીકરા દીકરીનો ભેદભાવ ભૂલી અને દીકરીઓને ભણાવવું જોઈએ. જો દીકરી ભણેલી હશે તો તે માત્ર એક જ નહીં પણ બે બે કુળ પ્રકાશિત કરશે. અરે, જો દીકરી ભણેલી હશે તો તે આવતી પેઢીમાં સારા સંસ્કાર આપી અને એક મજબૂત સમાજનું નિર્માણ કરશે. એટલે જ તો કહેવાય છે ને કે ઇફ યુ એજ્યુકેટ અ મેન, યુ એજ્યુકેટ ઓનલી વન પર્સન, બટ ઇફ યુ એજ્યુકેટ અ વુમેન, યુ એજ્યુકેટ ધ હોલ ફેમિલી. એન એજ્યુકેટેડ ગર્લ વિલ સ્ટે હેલ્ધી, સેવ મની, બિલ્ડ અ બિઝનેસ, એમ્પાવર હર કમ્યુનિટી, લિફ્ટ હર કન્ટ્રી એન્ડ ચેન્જ ધ વર્લ્ડ. અને ગુજરાતીમાં બી કહેવત છે ને કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. અને જો એ માતા ભણેલી હશે તો જ સમાજ આગળ વધી શકશે. એટલે આપણે એક દીકરીને જરૂર જરૂરથી ભણાવવી જોઈએ. છેલ્લે હું એટલું જ કહીશ કે એક લીલા પાનની જે પાન સમાન દીકરીને પાણી સમાન શિક્ષણ પૂરું પાડશો તો કાલે તે મોટું વટ વૃક્ષ બનીને આપણા આખા સમાજને છાયડો આપશે. હું બી એક દીકરી છું એટલે હું અહીંયા ઉપસ્થિત મારા બધા જ વડીલોને વિનમ્ર પ્રાર્થના કરું છું કે તમારી આ દીકરીની વાત યાદ રાખી અને મારી બધી જ બહેનોને શિક્ષણ અપાવો. અને આ સાથે તમે બધાને મારા જય શ્રી કૃષ્ણ.